આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં લોકસભાનું ત્રીજા તબક્કાનું 26 સીટો માટેનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના લોકસભાની સીટ 5 ઉપર 11 વાગ્યા સુધીનું 28.52% મતદાન યોજાયું. પ્રાંતિજ તલોદ બેઠક ઉપર સવારથી ધીમી ગતિએ મતદાન યોજાયું હતું, તો 11 વાગ્યા સુધી મતદારો દ્વારા 27.40% મતદાન યોજાયું હતું. તો પ્રાંતિજ તલોદના 305 બૂથ ઉપર સવારથી મતદારો દ્વારા ઉત્સાહ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજના સલાલ મોયજ સહિત 10 જગ્યાએ ઈવીએમ મશીન ખોટવાયા હતા, તો તંત્ર દ્વારા તાત્કાલિક બદલવામાં આવ્યા હતા. તો સાબરકાંઠા અરવલ્લી સંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડે પ્રાંતિજના ભાગપુરથી પોતે મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ફતેપુર ગામેથી મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા. તો પ્રાંતિજ તલોદના ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પણ તલોદના વક્તાપુરથી પોતે મતદાન કર્યું હતું, જ્યારે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ પણ મતદાન કર્યું હતું. અને મતદાનથી સ્વાભાવિક લોકો મતદારો બધા જ આ દેશનું નિર્માણ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કર્યું છે દેશ ગુજરાત અને દેશમાં, ત્યારે બધા જ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરશે એવી મારી ચોક્કસ વિશ્વાસ છે અને જીત પણ થવાની છે ચોક્કસ વિશ્વાસ છે. લોકશાહીનું પર્વ છે અને મેં આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે, તો બધાએ આ લોકશાહીના પર્વમાં વોટ આપવો જરૂરી છે. તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય દીપ્તિબેન બ્રહ્મભટ્ટ દ્વારા પણ આજે શેઠ પીએન્ડર હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તો કેટલીક જગ્યાએ મતમથકોએ લાંબી કતારો જોવા મળી હતી. તો યુવાનો સહિત વૃદ્ધાઓ પણ પોતે મતદાન કર્યું હતું. પ્રથમ મતદાન કરતા યુવાન મતદારોમાં આનંદની સાથે ખુશી જોવા મળી હતી અને પ્રાંતિજ તલોદમાં 11 વાગ્યા સુધીમાં શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું. તો 11 વાગ્યા સુધીમાં પ્રાંતિજ તલોદમાં કુલ 27.40% મતદાન થયું હતું. તો જિલ્લામાં કુલ 28.52% મતદાન યોજાયું, જ્યારે 20 ઉમેદવારોના ભાવિ આજે સાંજે 7 સુધીમાં ઈવીએમ વીવીપેટ મશીનમાં કેદ થશે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. ચૂંટણીનો આજે મોટો તહેવાર હતો જેમાં મને પહેલી વખત મતદાન કરવા મળ્યું, જેનો મને ખૂબ આનંદ છે અને ફરીથી આ ચૂંટણીમાં મતદાન કરવાની આશા છે મને અને ખૂબ ગર્વ અનુભવું છું ભારતના જાગૃત નાગરિક તરીકે વોટ માટે. આજે લોકશાહીનું મહાપર્વ છે. હું મારી ફેમિલી સાથે મતાધિકાર કરવા આવી છું. હું અમદાવાદથી આવી છું. આજે મત આપીને હું આનંદ અને ઉલ્લાસ અનુભવું છું. તેથી તમે અચૂકથી વોટ આપો, મતાધિકાર તમારો હક છે.